હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કાચી કેરીનો શરબત જેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર છે તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં રિક્વેસ્ટ કરીશ કે રેસીપી પસંદ આવે તો બે હજાર લાયક સુધીને પહોંચાડી દેજો જેથી તમારી માટે હું નવી નવી રેસીપી લાવતી રહું તો ચાલો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે જોઈશે અઢીસો ગ્રામ કેરી કેરીને સરસ ધોઈને કોરી કરીને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું વાળું લઈ લઈશું એમાં બધી કેરી એડ કરી હવે આપણે પહેલાં એને એમનેમ જ ક્રશ કરવાનું છે પાણી બિલકુલ એડ નથી કરવાનું તો પહેલાં હું એમને ક્રશ કરી લઉં છું પછી થોડુંક ક્રશ થઈ જાય પછી આપણે એની અંદર ખાંડ એડ કરીશું તમે જોઈ શકશો અધકચરું ક્રશ થઈ ગયું છે તો હવે આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીએ ખાંડ તમે તમારા ટેસ્ટના અનુસાર વધારે ઓછી કરી શકો છો તો આ રીતે સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકશો કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો હવે એક આપણે ગરણીની મદદથી એને ગાળી લઈશું જેથી કોઈ પણ કેરીના આખા ટુકડા હોય તે ના રહી જાય અને એકદમ આપણને સરસ સ્મૂથ એનો પલ્પ મળે તો આ રીતે ગરણીરની મદદથી ગાળી લો મેં સરસ ગાળી લીધું છે તમે જોઈ શકશો તો હવે આપણે થોડું પાણી લઈને ટેસ્ટ કરી લઈએ કે એનો ટેસ્ટ બરાબર છે કે નહીં પછી આપણને જરૂર પડશે તો આપણે થોડી ખાંડ એડ કરીશું તો આ રીતે મેં અડધો ગ્લાસ પાણી લીધું છે એની અંદર આપણે બે ચમચી પ્યુરી પલ્પ એડ કરીને આપણે ટેસ્ટ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી લો અને હવે હું ટેસ્ટ કરી લઈશ જેથી આપણને ખ્યાલ આવી જાય કે એનો ટેસ્ટ બરાબર છે કે નહીં થોડુંક ખાટું લાગે છે તો આપણે ફરીથી વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરીશું ખટાશ કેરીના પ્રમાણમાં હોય છે કે કેરી કેવી લીધી છે તો તમારી એ રીતે હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની એનું કોઈ માપ નથી અડધો કપથી એક કપ જેટલી કે ખાંડ યુઝ થઈ છે તો તમે તમારા તમે કેરી જે રીતે ખટાશવાળી હોય એ પ્રમાણે એની અંદર ખાંડ એડ કરી દો આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણું શરબત બનીને તૈયાર છે તો હવે સૌથી પહેલાં ગ્લાસમાં આપણે બરફના ટુકડા એડ કરીએ જેથી આપણો બરફ એક શરબત આપણો એકદમ ઠંડો ઠંડો લાગે હવે એની અંદર આપણે જે કેરીનો પલ્પ તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ તો આ રીતે એની ગ્લાસમાં એડ કરી દો લગભગ ત્રણ મોટી ચમચી એટલો એડ કર્યો છે અને પહેલાં કેરીને બાફીને કેવી રીતે શરબત બનાવો એની રેસીપી પણ મેં આપી છે તો તમે ઉપર આઈ બટન પર જોઈ શકશો તો આ રીતે મેં પલ્પ એડ કરી દીધો છે હવે આપણે એની અંદર મસાલો એડ કરીએ તો સૌથી પહેલાં આપણે એડ કરીશું જીરું પાવડર શેકીલું લીધું છે તો થોડું થોડું એડ કરીશું લગભગ વન 4 ટીસ્પૂન જેટલું હવે આપણે ટેસ્ટને વધારે બનાવવા માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું સંચટ લીધું છે તમે મીઠું પણ એડ કરી શકો છો હવે પાણીથી ગ્લાસ ભરી દઈએ તો આ રીતે એડ કરી દો બંને ગ્લાસમાં તો આપણો આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો સરબત બનીને તૈયાર છે અને હવે જે મિક્સ કરી લો અને જે આપણે પલ્પ તૈયાર કર્યો છે તેને એક કાચની એડેટ બરણીમાં ભરીને તમે એને ફ્રોઝન કરી શકો છો અને ગમે ત્યારે મન થાય ત્યારે આ શરબત બનાવી શકો છો તો આ રીતે ઘરે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે કાવી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો